हेलो फ्रेंड्स, आजनो आपणो टॉपिक छे थ्योरी ऑफ मशीन यूनिट वन इंट्रोडक्शन। आजनो आपणो लेक्चर छे ए त्रीजो लेक्चर छे। आपणे जे आ वीडियो सीरीज चलावीए छीए तेनी अंदर आपणे आ फर्स्ट चेप्टर छे ए आपणे जोईए छीए। तो आगला लेक्चर नी अंदर आपणे जोयुं के मशीन एटले शुं, मशीन नो नानामां नानो घटक एटले के काइनेमेटिक लिंक ए आपणे जोई, काइनेमेटिक पेर नी आपणे डेफिनेशन जोई। अने त्यारबाद आपणे आपणने प्रश्न हतो कि व्हाट इज ध कंस्ट्रेन्ड मोशन। तो आजनो आपणो आ वीडियोनो टॉपिक छे कंस्ट्रेन्ड मोशन। हवे कंस्ट्रेन्ड मोशन एटले शुं? कंस्ट्रेन्ड एटले के एने जो आपणे गुजराती करीए तो ए थाय अमुक्त गति। ए पेला आपणे मुक्त गति विशे आपणे जोई लईए। કોઈપણ સ્પેસની અંદર કોઈ વસ્તુ છે એ પડેલી હોય, સમજો કે અવકાશની અંદર કોઈ એક વસ્તુ છે એ પડેલી છે, તો તે કેટલી દિશામાં હલનચલન કરવા માટે, ગતિ કરવા માટે મુક્ત છે, બરાબર ને? એટલે એને આપણે ડિગ્રી ઓફ ફ્રીડમથી આપણે ઓળખીએ છીએ, ડિગ્રી ઓફ ફ્રીડમ। समझो कि कोई एक स्पेस नी अंदर कोई एक वस्तु छे ए पड़ेली छे अने ए क्यांय थी बंधायेली नथी, अवकाश में छे, तो आ वस्तु जे छे ते तेने केटला डिग्री ऑफ फ्रीडम छे। डिग्री ऑफ फ्रीडम एटले के फ्रीडम एटले के ते मुक्त रीते गति करी शके, एनी केटली डिग्री ऑफ फ्रीडम होय तो आपणने खबर छे के एक होरिजोंटल रेसिप्रोकेट थई शके, वर्टिकल रेसिप्रोकेट थई शके अने इनक्लाइंड ए रेसिप्रोकेट थई शके। आपणने खबर छे कि एक्स वाय अने झेड डायरेक्शन आ त्रण डायरेक्शन नी अंदर ए रेसिप्रोकेट थई शके अने आ त्रण डायरेक्शन नी अंदर ए रोटेट थई शके, बराबर? एटले कोई पण बॉडी ने स्पेस मां छ डिग्री ऑफ एटले के सिक्स डिग्री ऑफ फ्रीडम અહીંયા હોય। આમ તો મોશન આપણે જો કહીએ, ગતિ છે એ બાર ડાયરેક્શન ની અંદર એ કરી શકે, બે રેસિપ્રોકેટ હોરિઝોન્ટલી, બે રેસિપ્રોકેટ વર્ટિકલી, ઇન્કલાઇન્ડ બે રેસિપ્રોકેટ અને એવી જ રીતના રોટરી, બરાબર? રોટરી મોશન જે છે, તો કોઈ પણ બોડીને સ્પેસની અંદર સિક્સ ડિગ્રી ઓફ ફ્રીડમ અથવા તો ટ્વેલ્વ ડિગ્રી ઓફ મોશન હોઈ શકે। તો આ થઈ મુક્ત ગતિ। कोई पण बॉडी स्पेस नी अंदर मुक्त रीते सिक्स डिग्री ऑफ फ्रीडम थी ए गति करी शके। त्यारे आपणे जे वात करवानी छे ए छे कंस्ट्रेन्ड मोशन, एटले के अमुक्त गति। कोई पण बॉडी ने ज्यारे पकड़वामां आवे, बराबर ने, रिलेटिव मोशन क्यारे थशे के ज्यारे एक लिंक बीजी लिंक साथे जोड़ाशे, ત્યાં સુધી રિલેટિવ મોશન થશે નહીં। સમજો, ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પૂલ ટેબલ ઉપર આપણે ગેમ રમીએ છીએ, તો જે વ્હાઈટ બોલ ઉપર આપણે સ્ટીક થી જ્યારે આપણે ફોર્સ અપ્લાય કરીએ છીએ તો એ બોલ એ બીજા બોલ સાથે અથડાય અને એ બોલને મોશન આપે છે। હવે કોઈ લિંક બીજી લિંક સાથે જોડાઈને જ ફોર્સ ટ્રાન્સમિટ કરી શકે, બરાબર? એટલે જ્યારે પણ કોઈ પણ વસ્તુ કોઈ વસ્તુ સાથે જોડાય ત્યારે તેની ડિગ્રી ઓફ ફ્રીડમ છે એ ઓછી થઈ જાય અને એને આપણે શું કહેશું? અમુક્ત ગતિ, બરાબર? સમજો, હવે આપણે એના કેટલા પ્રકાર છે? અમુક્ત ગતિના ત્રણ પ્રકાર છે, કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન। કન્સ્ટ્રેન્ડ મોશન વિશે તો તમને ખબર પડી જ ગઈ હશે, આમાં કોઈ તમને પ્રશ્ન ડાઉટ નહીં હોય। ત્યારે કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન, ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન અને સક્સેસફુલી કન્સ્ટ્રેન્ડ મોશન, આ એના ત્રણ પ્રકાર છે। અમુક્ત ગતિ થાય છે તો અમુક્ત ગતિમાં કોઈ પણ બોડી અથવા તો જ્યારે કોઈ પણ બે લિંક જોડાય તો આ ત્રણ પ્રકારના મોશન છે એ તેની અંદર થઈ શકે। તો કમ્પ્લીટલી એટલે કે પૂર્ણપણે અમુક્ત ગતિ, પૂર્ણપણે અમુક્ત ગતિ એટલે શું? તો કે એ કોઈ પણ બોડી જ્યારે
મોશન ટેક્સ પ્લેસ ઇન વન ડાયરેક્શન, કે જયારે બે લિંક એકબીજા સાથે જોડાય અને જે પેર બનાવે છે તે પેરમાં એ બોડી અથવા તો લિંક એક જ ડાયરેક્શનની અંદર ગતિ કરી શકતું હોય તો તેને આપણે કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન છે કહીશું. બરાબર, જયારે કોઈ પણ લિંક બીજી લિંક સાથે જોડાય અને કાઇનામેટિક પેર બનાવે છે અને તે પેરમાં ફક્ત એક જ ડાયરેક્શનમાં મોશન ઉદ્ભવી શકતું હોય, થઈ શકતું હોય, ઇરરિસ્પેક્ટિવ ઓફ ફોર્સ ઓફ ડાયરેક્શન. બરાબર ને, કોઈ પણ ડાયરેક્શનમાંથી ફોર્સ આવશે પણ આનું જે મોશન છે એક જ બાજુ થશે. કઈ રીતના? તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધેલું છે, જુઓ. એક સ્ક્વેર બાર છે, જે ગાઈડની અંદર સ્ક્વેર બાર છે રાખેલો છે. તો સ્ક્વેર બાર છે એને આપણે જયારે ફોર્સ આપશું તો તેની ગતિ એક જ દિશાની અંદર શક્ય થઈ શકે છે. અને કઈ? એ એટલે કે હોરિઝોન્ટલી રેસિપ્રોકેટિંગ. બરાબર, આ સ્ક્વેર બાર છે, આ સ્ક્વેર બાર ની અંદર આ સ્ક્વેર ગાઈડ ની અંદર આ સ્ક્વેર બાર છે આપણે ફિક્સ કરેલો છે. તો હવે આને આપણે ફોર્સ આપશું તો આ રેસિપ્રોકેટ આ બાજુ થશે, આ બાજુથી ફોર્સ આપશું તો આ બાજુ થશે. એટલે કોઈ પણ બાજુથી આપણે એને ફોર્સ આપશું તો એની મોશન ઓફ ડાયરેક્શન એક જ રહેશે અને એટલે એ વન ડાયરેક્શનમાં જ મોશન કરી શકશે. એ રોટેટ નહીં થઈ શકે કારણ કે એ સ્ક્વેર બાર છે, એના ખૂણાઓ છે, એને રિસ્ટ્રિક્ટ કરશે. એ મોશન રેસિપ્રોકેટિંગ મોશન સિવાય બીજું કોઈ પણ મોશન છે એ કરી શકશે નહીં. હવે બીજું આપણે એક્ઝામ્પલ એમાં જ લઈએ કે સમજો કે એક રાઉન્ડ બાર છે અને એ રાઉન્ડ ગાઈડ ની અંદર એને ફિક્સ કરેલો છે. બરાબર, અને તેની બંને બાજુ કોલર લગાડેલા છે એટલે જેથી કરીને તેનું રેસિપ્રોકેટિંગ મોશન છે એ રિસ્ટ્રિક્ટ થાય. તો આ રાઉન્ડ બાર જે છે એ ફક્ત ને ફક્ત શું કરી શકશે? રોટેટ કરી શકશે. બરાબર, એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર બે ડાયરેક્શનમાં આ રોટેટ કરી શકશે પણ આનું રેસિપ્રોકેટિંગ મોશન છે એ આપણે કોલરને લીધે રિસ્ટ્રિક્ટ કરેલું છે. તો આ પણ આપણે કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન કહી શકશું. ગુજરાતીમાં આપણે આને કહેશું પૂર્ણપણે અમુક્ત ગતિ. બરાબર, હવે ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન બીજો જે કન્સ્ટ્રેન્ડ મોશનનો પ્રકાર છે, ઇનકમ્પ્લીટલી એટલે કે અપૂર્ણ રીતે અમુક્ત ગતિ. બરાબર, અપૂર્ણ રીતે કન્સ્ટ્રેન્ડ મોશન. હવે જયારે એની ડેફિનેશન શું થશે કે વેન મોશન ટેક્સ પ્લેસ ઇન મોર ધેન વન ડાયરેક્શન ઇરરિસ્પેક્ટિવ ઓફ ફોર્સ. ફોર્સ છે એની દિશા ગમે તે હોઈ શકે પણ છતાં પણ તે લિંક વચ્ચેનું રિલેટિવ મોશન એટલે કે સાપેક્ષ ગતિ એ કેવી હશે? એ બે ડાયરેક્શનની અંદર થવી શક્ય છે. એનું એક્ઝામ્પલ આપણે અહીંયા લીધું છે. જો અહીંયા એક ગાઈડ છે, એ રાઉન્ડ ગાઈડ છે અને એની અંદર એક રાઉન્ડ બાર છે એ આપણે ફિક્સ કરેલો છે. તો આ રાઉન્ડ બાર છે એ શું કરી શકશે? એ હોરિઝોન્ટલી રેસિપ્રોકેટ થઈ શકશે અને એ રોટેટ પણ થઈ શકશે ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર. એટલે આ બારને 2 ડિગ્રી ઓફ ફ્રીડમ છે એવું આપણે કહી શકીએ. બરાબર ને, આનું આનું વન ડાયરેક્શનમાં જ છે, આનું 2 ડાયરેક્શનની અંદર આપણે એને એનું મોશન શક્ય કરાવી શકીએ છીએ. એટલે આ જે એક્ઝામ્પલ છે એ છે ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન. બરાબર, 2 ડાયરેક્શનની અંદર આપણે એને મોશન આપી શકીએ છીએ ઇરરિસ્પેક્ટિવ ઓફ ફોર્સ, તેથી એને આપણે ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન કહેશું અથવા તો અપૂર્ણપણે અમુક્ત ગતિ. કન્સ્ટ્રેન્ડ મોશન, વોટ હેપન્સ? રિલેટિવ મોશન ઇઝ નોટ કમ્પ્લીટેડ બાય ઇટસેલ્ફ બટ બાય સમ અધર મીન્સ. વોટ ઇઝ ધ ડેફિનેશન? વોટ ઇટ સેઝ કે રિલેટિવ મોશન જે છે એ પોતાની રીતના કમ્પ્લીટ થતું નથી પણ બાય સમ અધર મીન્સ. અહીંયા આપણે ફૂટસ્ટેપ બેરિંગનું એક આપણે એક્ઝામ્પલ લીધેલું છે સક્સેસફુલી કન્સ્ટ્રેન્ડ મોશનને સમજવા માટે. તો ફૂટસ્ટેપ બેરિંગની અંદર શું થાય છે કે જે આ વર્ટિકલ શાફ્ટ છે, એ વર્ટિકલ શાફ્ટ છે તે ક્લોકવાઇઝ રોટેટ થઈ શકશે, એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થઈ શકશે. બરાબર, પણ ઉપર નહીં જઈ શકે કારણ કે ઉપરથી લોડને લીધે તે શાફ્ટ છે ઉપર જઈ શકશે નહીં. બરાબર, એટલે અહીંયા આપણે
एक डायरेक्शन अंदर मोशन थाय छे, लोड ने लीधे बीजी डायरेक्शन अंदर मोशन थई शकतु नथी, पण लोड ने आपणे रिमूव करिए तो ए मोशन छे शक्य थई शके छे, बराबर। एटले के मोशन इज नॉट कम्प्लीटेड बाय इटसेल्फ बट बाय सम अधर मीन्स। हवे बीजो आपणे उदाहरण लई शकीए सक्सेसफुली कंस्ट्रेन मोशन नु। सक्सेसफुली कंस्ट्रेन मोशन मां आपणे आईसी एंजिन ना वाल्व्स छे एनु पण आपणे एक्जाम्पल लई शकीए। आईसी एंजिन नी अंदर इनलेट अने आउटलेट वाल्व ने खुल बंद करवा माटे जे वाल्व होय छे तेने स्प्रिंग द्वारा छे ए ते वाल्व नी उपर बेसाड़वामां आवे छे, तो ए स्प्रिंग ने लीधे ए वाल्व छे ए ऑटोमेटिकली क्लोज थता होय। ज्यारे उपरथी रोकर आर्म द्वारा तेने फोर्स आपवामां आवे तो ए वाल्व छे नीचे दबाय छे अने ए फोर्स छे ज्यारे दूर थाय छे तो ए वाल्व छे फरीथी पोतानी मूळ स्थिति उपर आवे छे अने ए इनलेट मेनिफोल्ड अथवा तो आउटलेट मेनिफोल्ड ने छे बंद करे छे। तो मोशन, रिलेटिव मोशन टेक्स प्लेस एंड इट इज नॉट कम्प्लीटेड बाय इटसेल्फ बट बाय सम अधर मीन्स, देन इट इज कॉल्ड सक्सेसफुली कंस्ट्रेन्ड मोशन। तो मित्रों तमे आ लेक्चर नी अंदर आ त्रण वातों छे आपणे जोई, कम्प्लीटली कंस्ट्रेन्ड मोशन, इनकम्प्लीटली कंस्ट्रेन्ड मोशन अने सक्सेसफुली कंस्ट्रेन्ड मोशन। हवे काइनेमेटिक पेयर नी अंदर ज्यारे बे लिंक एकबीजा साथे जोडाय छे अने ए रिलेटिव मोशन करे छे जेनी अंदर कम्प्लीटली अथवा तो सक्सेसफुली कंस्ट्रेन्ड मोशन थतु होय तो तेवी पेयर ने काइनेमेटिक पेयर आपणे कहीशुं। आ आपणे लास्ट लेक्चर नी अंदर आपणे आ डेफिनेशन जोई थी। तो हवे आपणे काइनेमेटिक पेयर अने तेना प्रकारो छे ए आपणे जोशुं। तो कंस्ट्रेन्ड मोशन पछी आपणो नेक्स्ट जे टॉपिक छे ए छे काइनेमेटिक पेयर। आपणे डेफिनेशन तेनी जोई छे। काइनेमेटिक पेयर एटले के ज्यारे बे लिंक, टू लिंक्स आर कनेक्टेड विथ ईच अधर एंड गिव्स रिलेटिव मोशन टू ईच अधर दैट फॉर्म्स अ पेयर। अने एक काइनेमेटिक पेयर क्यारे कहेवाशे के ज्यारे ते कम्प्लीटली अथवा तो सक्सेसफुली कंस्ट्रेन्ड मोशन छे आपसे त्यारे आवी पेयर ए काइनेमेटिक पेयर छे कहेवाशे। तो काइनेमेटिक पेयर ना क्लासिफिकेशन ने आपणे जोईए तो एने आपणे त्रण प्रकारे आपणे एने क्लासिफाई करी शकीए छीए। एक तो बेस्ड ऑन नेचर ऑफ रिलेटिव मोशन, एटले के बे लिंक वच्चे रिलेटिव मोशन कई प्रकारनुं छे तेना आधारे आपणे काइनेमेटिक पेयर ने आपणे क्लासिफाई करी शकीए। बीजुं छे बेस्ड ऑन नेचर ऑफ कॉन्टेक्ट, एटले के बे पेयर ज्यारे जोडाय छे तो आ बन्ने पेयर वच्चेनुं कॉन्टेक्ट केवुं छे एना द्वारा आपणे एने क्लासिफाई करी शकीए छीए। अने त्रीजुं छे बेस्ड ऑन मिकेनिकल कंस्ट्रेन्ट, एटले के कोई यांत्रिक आधार द्वारा तेने आपणे अलग पाड़ी शकीए छीए। आम आ त्रण अलग अलग वातोथी आपणे काइनेमेटिक पेयर ने आपणे क्लासिफाई करी शकीए। तो एनुं जे फर्स्ट जे क्लासिफिकेशन छे ए शुं छे, बेस्ड ऑन नेचर ऑफ रिलेटिव मोशन। हवे रिलेटिव मोशन एटले के सापेक्ष गति, एक लिंक फरे छे अने बीजी लिंक ने ए गति ट्रांसमिट करे छे, मोशन ट्रांसमिट करे छे। तो एना आधारे आपणे एना अलग अलग प्रकार छे आपणे जोई शकीए। तो अहींया आपणे एना पांच प्रकार छे आपणे लीधा छे। स्लाइडिंग पेयर फर्स्ट छे, स्लाइडिंग पेयर छे। स्लाइडिंग एटले के एक बीजा साथे एक लिंक बीजी लिंक पर स्लाइड थती होय त्यारे तेने आपणे स्लाइडिंग पेयर कहेशुं। जो अहीं आपणे एक्जाम्पल लीधुं छे, पिस्टन सिलिंडर छे, पिस्टन सिलिंडर नी अंदर पिस्टन छे, कनेक्टिंग रोड छे अने क्रेन्क छे। क्रेन्क छे ज्यारे क्लॉकवाइज डायरेक्शन मां छे फरશે તો પિસ્ટન છે એ બહાર જશે અને ફરીથી અંદર આવશે, એટલે રેસિપ્રોકેટ થશે। તો આ પિસ્ટન સિલિન્ડર ની અંદર આ પિસ્ટન સિલિન્ડર અને આ પિસ્ટન આ બંને મળી અને શું કરે છે, પિસ્ટન છે પિસ્ટન સિલિન્ડર ની અંદર રેસિપ્રોકેટ થશે, એટલે આ બંને મળીને પિસ્ટન સિલિન્ડર અને પિસ્ટન આ બંને મળીને એ સ્લાઇડિંગ પેયર બનાવે છે। કારણ કે પિસ્ટન સિલિન્ડર એ એક લિંક થઈ,
पिस्टन पोते ए बीजी लिंक थई, आ बंने लिंक एक बीजा साथे जोड़ाई अने एने शुं कर्युं, एने एक काइनामेटिक पेर बनावी, अने ए काइनामेटिक पेर एने आपणे शुं कहेशुं, एने आपणे कहेशुं स्लाइडिंग पेर। आवी रीतना आपणे आजे आपणी आजूबाजूमां एक्जाम्पल्स घणा जोई शकीए के जे स्लाइडिंग पेर तरीके वर्तन करता होय। बराबर, बीजू जे छे आपणुं टर्निंग पेर बेस्ड ऑन नेचर ऑफ रिलेटिव मोशन नी अंदर आपणो बीजो प्रकार छे टर्निंग पेर नो। काइनामेटिक पेर नी अंदर टर्निंग पेर छे क्या जोवा मळे छे, कई रीतना ए काम करे छे, जुओ अहीं कनेक्टिंग रोड अने क्रेंक बे एकबीजा साथे जोडायेली छे, आ बे लिंक थई, अहीं एक क्रेंक पिन थी ए बंने जॉइंट थयेली हशे। तो कनेक्टिंग रोड अने क्रेंक वच्चेनो संबंध जे छे अने एनुं जे रिलेटिव मोशन छे कई प्रकारनुं छे, ए टर्निंग प्रकारनुं छे। क्रेंक अने अहीं क्रेंक शाफ्ट होय, बराबर, अहीं एक क्रेंक शाफ्ट हशे, ए क्रेंक शाफ्ट बे एकबीजा साथे जोडायेला छे। क्रेंक अने क्रेंक शाफ्ट आ बंने वच्चेनुं जे मोशन छे ए कई प्रकारनुं छे, ए टर्निंग प्रकारनुं छे। बराबर, एटले आपणे आ पेर ने केवी पेर कहेशुं, टर्निंग पेर, के ज्यारे एक लिंक बीजी लिंक साथे जोड़ाई अने टर्न थाय छे। समझो के आपणे दरवाजो आपणे खोल बंद करीए छीए तो तेनी साथे जे मिजाग्रो जॉइंट थयेलो छे, बराबर, तो आ मिजाग्रो शुं करे छे, तो आ मिजाग्राना बे भागो छे, ए एक छे एक फिक्स थयेलो भाग छे अने एक छे दरवाजा साथे आपणे जॉइंट करेलो छे। तो आ मिजाग्रो आ शुं आपशे, आपणने टर्निंग पेर छे ए आपशे। बराबर, एटले जे काइनेमेटिक पेर छे एमां बे लिंक जोड़ाय अने केवुं मोशन आपे, ए टर्न प्रकारनुं ज्यारे मोशन आपे छे त्यारे एने कहेशुं आपणे टर्निंग पेर। ત્રીજો આપણી જે પેર છે, ત્રીજો જો આપણો પ્રકાર છે એ છે રોલિંગ પેર। રોલ, ટ્રેન છે એ જ્યારે રેલ ઉપર જતી હોય છે, પાટા ઉપર જતી હોય છે, તો તેનું જે વ્હીલ છે, આ એનું વ્હીલ છે ટ્રેનનું, અને એ વ્હીલ છે એ પાટા સાથે લિંક બનાવી અને જે મોશન આપે છે એને કહેવાય રોલિંગ પેર। વ્હીકલ્સ છે એ રોડ ઉપર જાય છે, જ્યારે આપણી ગાડી છે એ આપણે રોડ ઉપર ચલાવતા હશું ત્યારે આપણું જે વ્હીલ છે એ ફરે છે। બરાબર, વ્હીલ છે એ કેવું મોશન આપે છે, એ રોટરી મોશન આપે છે, પણ ત્યાં આપણો રોડ જે છે એ ફિક્સ છે। તો રોડ અને વ્હીલ આ બંને મળી અને શું કરે છે, તો એ એક પેર બનાવે છે, અને કેવી પેર બનાવે છે, એ રોલિંગ પેર બનાવે છે। બરાબર, તો અહીંયા જે ફિક્સ લિંક છે એ પણ એક પ્રકારની લિંક, કાર્ય કરતી લિંક જ છે, આપણે સમજશું। બરાબર, કોઈ લિંક ફિક્સ હશે તો એ આપણે એમ નહીં સમજીએ કે કાર્ય નથી કરતી, એના લીધે આ ટ્રેનના પાટાને લીધે ટ્રેન છે એ ચાલી શકે છે। એટલે અહીંયા પાટા પણ એક લિંક છે એ બનાવે છે, જે વ્હીલ સાથે બનાવે છે, અને એને આપણે કહેશું રોલિંગ પેર। બરાબર, બેઝડ ઓન નેચર ઓફ રિલેટિવ મોશન ની અંદર ચોથો જે પ્રકાર છે એ છે સ્ક્રુ પેર। સ્ક્રુ આપણે જોયા જશે, નટ બોલ્ટ આપણે જોયા જશે, આપણે શું કરશું, સમજો કે અહીંયા આપણે આપણું ડિસમિસ અથવા તો ટેસ્ટર મૂકી અને આપણે આને બોર ફેરવશું તો શું થશે, આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શન ની અંદર છે એ આપણે ફેરવશું તો એ શું થશે, એ અંદરની તરફ જશે, એન્ટી ક્લોકવાઇઝ ફેરવશું તો એ બહારની સાઈડ આવશે। બરાબર, અથવા તો નીચે અથવા તો ઉપરની સાઈડ જશે। તો સ્ક્રુ પેર શું કરશે, તો સ્ક્રુ જે છે અથવા તો નટ અને બોલ્ટ છે, તમે બોલ્ટને ફિક્સ કરશો તો નટને ફેરવવી પડશે, અને જો નટને ફિક્સ કરશો તો બોલ્ટને ફેરવશો, તો શું કરશે એ બંને, એ સ્ક્રુ પેર છે એ બનાવશે અને એ રીતના સ્ક્રુની જેમ કાર્ય કરશે। બરાબર, આની અંદર બે મોશન છે એ આવશે, એક રોટરી મોશન અને એક સ્લાઇડિંગ મોશન, એટલે આની અંદર બે મોશન છે એ થશે। નટ છે એ ગોળ ગોળ ફરશે અથવા તો બોલ્ટ છે એ ગોળ ગોળ ફરશે, અને સ્લાઇડ મોશન અને રોટરી મોશનનું કોમ્બિનેશન સ્ક્રુ પેરની અંદર આવશે। પાંચમો જે પ્રકાર છે એ છે સ્ફેરિકલ પેરનો। સ્ફેરિકલ પેરની અંદર કઈ રીતના એ પેર બનાવશે, આપણે આપણા ટેબલ ઉપર અથવા તો શોકેશની અંદર આપણને પેન રાખવાનો શોખ હશે તો આપણને ખબર હશે કે અમુક એવી પેન આવે છે કે જે એના હોલ્ડર સાથે આવે છે,
કે જે ટેબલ ઉપર હોલ્ડર પડેલું હોય અને એ પેન છે એની અંદર આપણે ફિક્સ કરી શકીએ. જ્યારે આપણે આ હોલ્ડર છે એ જોઈએ તો હોલ્ડર છે એ આ રીતના આખે આખું ફરી શકતું હોય. તો જે હોલ્ડર છે એની અંદર જે એક પેનનું ઢાંકણું હોય છે એ ઢાંકણા અને હોલ્ડર વચ્ચેનો જે પેર બને છે એ કઈ પ્રકારની પેર બને છે, આ રીતના પેર બને છે, સ્ફેરિકલ પેર. બરાબર, આપણને ખબર છે કે આપણા બોડીની અંદર આપણા જે હાડકાઓ જોડાયેલા છે એ પણ આ રીતના જ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાય અને કાઇનામેટિક પેર્સ છે બનાવતા હોય. આપણે એના એક્ઝામ્પલ લઈએ તો આપણને ખબર પડે કે આપણું જે આ હાડકું છે હાથનું, તો અહીંયાનો જે જોઈન્ટ છે એ આપણા આ જે હાડપિંજર સાથે, બરાબર ને, અહીંયા જે જોઈન્ટ છે એ આપણો હાથ છે એ સ્ફેરિકલ પેર બનાવે છે. અને જે તમે એની મૂવમેન્ટ જોવો છો એ તમને ખબર પડશે. તો આ જે ભાગ છે અહીંયા હાથનો જે હાડકું છે એ અહીંયા આપણા ખભા સાથે જે જોઈન્ટ થાય છે એ સ્ફેરિકલ પેર છે. બરાબર, હવે આપણે હાથનો જ આપણે એક્ઝામ્પલ લઈએ અને એની અંદર આપણે બીજી એક પેર બનાવીએ, કઈ પેર બનશે? તો અહીંનો જે જોઈન્ટ છે એ આ રીતના મૂવ કરે છે. બરાબર ને, તો આ કઈ પેર છે? આ છે ટર્નિંગ પેર. બરાબર, આ છે ટર્નિંગ પેર. સ્લાઇડિંગ પેર, બે હાથ છે આપણે એકબીજાને ઘસશું અને આપણે જે મોશન આપણે ઉત્પન્ન કરશું એ કઈ પેર થઈ? સ્લાઇડિંગ પેર. ઢાંકણું છે એ આ પેનની અંદર અંદર બહાર જે થાય છે તો એ પણ સ્લાઇડિંગ પેર છે. બરાબર, આપણે આ રીતના આપણે આપણી આજુબાજુ કોઈ પણ વસ્તુને જોઈ અને આ પેરના આપણે એક્ઝામ્પલ્સ છે એ ગોઠવી શકીએ, આપણને ઘણા બધા એક્ઝામ્પલ્સ છે મળી જાય. તો મિત્રો, તમને બેઝડ ઓન રિલેટિવ મોશન કાઇનામેટિક પેરના પ્રકાર છે એ સમજાઈ ગયા હશે. આપણે આગળ વધીએ. આપણો બીજો પ્રકાર છે બેઝડ ઓન નેચર ઓફ કોન્ટેક્ટ, એટલે કે બે લિંક જ્યારે જોડાય ત્યારે આ બંને એ કઈ પ્રકારે કોન્ટેક્ટમાં છે, બરાબર, એ બે વચ્ચેનો કોન્ટેક્ટ કેવો છે તેનાથી તે લિંકને આપણે ક્લાસિફાઈ કરી શકીએ. તો એનો કોન્ટેક્ટ છે એ કઈ પ્રકારનો છે એના ઉપરથી આપણે બે એના પ્રકાર પાડી શકીએ, લોઅર પેર અને હાયર પેર. બરાબર, હવે લોઅર પેર આપણે કોને કહીશું? કે જ્યારે બે લિંક એકબીજા સાથે જોડાય અને તેનો કોન્ટેક્ટ છે એ સરફેસ દ્વારા થતો હોય. બરાબર, એટલે કે બે સપાટીઓ એકબીજા સાથે સતત જોડાયેલી રહેતી હોય તો આવી પેરને આપણે લોઅર પેર કહેશું. બરાબર, સમજો કે એક શાફ્ટ છે તે બિયરિંગની અંદર આપણે ફિક્સ કરેલો છે અને એ શાફ્ટ છે બિયરિંગને લીધે એ રોટેટ થશે. તો બિયરિંગ અને શાફ્ટની વચ્ચે એક લિંક, એક પેર બની, કાઇનામેટિક પેર બની, અને એ કેવી પેર છે? એ ટર્નિંગ પેર છે. બરાબર, તો તેમાં બિયરિંગની સપાટી અને શાફ્ટની સપાટી આ બંને એકબીજા સાથે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં હશે, એટલે આ પેર જે છે એ બેઝડ ઓન નેચર ઓફ કોન્ટેક્ટ એ કેવી કહેશું આપણે? એને લોઅર પેર કહેશું. બરાબર, અને હાયર પેર, હાયર પેર છે એ કઈ રીતના આપણે ક્લાસિફાઈ કરશું? કે જ્યારે કોઈ પણ બે લિંક એકબીજા સાથે જોડાય અને પોઈન્ટ કોન્ટેક્ટ અથવા તો લાઇન કોન્ટેક્ટ થી જોડાયેલી હોય તો આવી પેરને, કાઇનામેટિક પેરને આપણે હાયર પેર કહેશું. બરાબર, જો અહીંયા એક એક્ઝામ્પલ લીધેલું છે, અહીંયા કેમ અને ફોલોવરનું આપણે એક એક્ઝામ્પલ લીધેલું છે. હવે કેમ છે એ સમજો કે ક્લોકવાઇઝ ડાયરેક્શન કરશે, તો ક્લોકવાઇઝ ડાયરેક્શન કેમ છે એ કરશે તો ફોલોવર છે એ નીચેની તરફ છે એ ગતિ કરશે. બરાબર, ફોલોવર છે એ તેની સાથે કેવા કોન્ટેક્ટ થી છે? પોઈન્ટ કોન્ટેક્ટ થી. બરાબર, અને મોશન દરમિયાન એ લાઇન કોન્ટેક્ટ થી, આ જે બારની કેમની સપાટી છે એની સાથે એ સતત કોન્ટેક્ટમાં રહેશે. તો આ જે સપાટી છે એ કેવી થઈ? એ લાઇન સપાટી થઈ અને કોન્ટેક્ટ છે એ કેવો થયો? પોઈન્ટ કોન્ટેક્ટ થયો. બરાબર, અને તેને કેમની ઉપર આપણે ફિક્સ રાખવા માટે આપણે સ્પ્રિંગનો ઉપયોગ કરેલો છે. અહીંયા સ્પ્રિંગ દ્વારા ફોલોવર છે નીચેની તરફ છે એ જોડાઈ રહેશે કેમ સાથે. તો અહીંયા આ કેમ અને ફોલોવર જે પેર બનાવે છે એને આપણે કેવી પેર કહેશું? એને હાયર પેર કહેશું. શા માટે હાયર પેર કહેશું? કારણ કે બે લિંક એકબીજા સાથે જોડાય અને જ્યારે
તે પોઈન્ટ કોન્ટેક્ટ અથવા તો લાઈન કોન્ટેક્ટ આપતી હોય અથવા તો બનાવતી હોય તો તેવી પેર ને ત્યારે આપણે એને હાયર પેર કહેશું. અહીંયા કેમ અને ફોલોવર એ પોઈન્ટ કોન્ટેક્ટ અથવા તો લાઈન કોન્ટેક્ટ બનાવે છે, તેથી તે હાયર પેર છે. બરાબર, એટલે બેઝડ ઓન નેચર ઓફ કોન્ટેક્ટ લોઅર પેર અને હાયર પેર. હવે બેઝડ ઓન મિકેનિકલ કન્સ્ટ્રેન્ટ. મિકેનિકલ કન્સ્ટ્રેન્ટ એટલે કેવું કન્સ્ટ્રેન્ટ, એટલે કે યાંત્રિકતાથી જોડાયેલું કન્સ્ટ્રેન્ટ છે. એટલે એની અંદર બે પ્રકાર છે, ક્લોઝડ પેર અને અનક્લોઝડ પેર. ક્લોઝડ પેર એટલે કે કેવી પેર, કે જે પેર સતત ને સતત બંધ થયેલી જોડાયેલી છે એને કહેશું આપણે ક્લોઝડ પેર. અને અનક્લોઝડ પેર, બરાબર, સમજો કે આ વ્હીલ છે, વ્હીલ આ રેલ સાથે છે એ જોડાયેલું છે પણ એકદમ જકડાયેલું નથી, તેથી એને આપણે કેવી પેર કહેશું, અને અનક્લોઝડ પેર કહેશું. પિસ્ટન છે એ સિલિન્ડર ની અંદર જોડાયેલું છે પણ કેવી રીતના જોડાયેલું છે, સતત જોડાયેલું છે, અને તેથી તેને આપણે કેવી પેર કહેશું, ક્લોઝડ પેર કહેશું. બરાબર, અને ક્લોઝડ પેર ના બે પ્રકાર છે, સેલ્ફ ક્લોઝડ પેર અને મિકેનિકલી કન્સ્ટ્રેઇન્ડ ક્લોઝડ પેર. એટલે કે સેલ્ફ ક્લોઝડ પેર ની અંદર બાહ્ય બળ હોતું નથી, બહારથી એને બળ આપવામાં આવતું નથી. એટલે સમજો કે અહીંયા આપણે કેમ અને ફોલોઅર નું ઉદાહરણ લીધું છે, તો ફોલોઅર પોતાની જાતે જ કેમ સાથે જો ટચમાં રહેતું હોય તો તેને આપણે સેલ્ફ ક્લોઝડ પેર છે એ નહીં કહી શકીએ. કારણ કે અહીંયા આપણે સ્પ્રિંગ નો ઉપયોગ કરેલો છે, એટલે અહીંયા એક મિકેનિકલ કન્સ્ટ્રેન્ટ આવેલો છે ફોલોઅર ને કેમ સાથે જોડી રાખવા માટે, સ્પ્રિંગ દ્વારા આપણે એને જોડેલું છે, તેથી તેને આપણે સેલ્ફ ક્લોઝડ પેર નહીં કહી શકીએ. ક્લોઝડ પેર છે પણ સેલ્ફ ક્લોઝડ પેર નહીં કહી શકીએ. તો મિત્રો, આજે આપણે કાઇનેમેટિક પેર ની અંદર આટલી વાતો જોઈ, બેઝડ ઓન નેચર ઓફ રિલેટિવ મોશન, બેઝડ ઓન નેચર ઓફ કોન્ટેક્ટ, બેઝડ ઓન મિકેનિકલ કન્સ્ટ્રેન્ડ. આની અંદર પાંચ પ્રકાર છે, સ્લાઇડિંગ પેર, ટર્નિંગ પેર, રોલિંગ પેર, સ્ક્રુ પેર અને સ્ફેરિકલ પેર. જ્યારે નેચર ઓફ કોન્ટેક્ટ ની અંદર બે પ્રકાર છે, લોઅર પેર અને હાયર પેર. એવી જ રીતના બેઝડ ઓન મિકેનિકલ કન્સ્ટ્રેન્ટ ની અંદર બે પ્રકાર છે, ક્લોઝડ પેર અને અનક્લોઝડ પેર. તો હવે આપણે આના નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે મિકેનિઝમ અને ઇન્વર્ઝન ઓફ મિકેનિઝમ વિશે આપણે જોશું. થેન્ક યુ.